અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। जेतपुर में छेल्ला घणा समय थी डबल ऋतुनो अनुभव थई रह्यो छे। दिवसभर गर्मी अने रात्रे बर्फीलो पवन, वरसादी मिश्र वातावरणना कारणे वायरल इन्फेक्शन थी थता रोगचाळाए भरडो लीधो छे। जेतपुर सिविल हॉस्पिटलनी ओपीडी अने लेबोरेटरी में आवता दररोजना 300-400 लोको वायरल इन्फेक्शनना सकंजामां सपड़ाया होवानी हकीकत सामे आवी रही छे। शहेरमां सर्दी, उधरस, ताव जेवा वायरल इन्फेक्शनना केसमां एकाएक चिंताजनक वधारो होवાનું खुद जेतपुरना आरोग्य विभाग द्वारा जाहिर करवामां आव्युं छे। ठंडी अने गर्मी बंने मिश्र वातावरण थी इन्फ्लुएंजा प्रकारना वायरल थी इन्फेक्शन फैलायुं छे। वायरल इन्फेक्शन में आवी गयेला दर्दी छींक खाय के बोले तो पण तेमनो चेप अन्यने लागे छे। ते रीते खूब ज मोटी समूह में वायरल चेप लागता वायरल इन्फेक्शन थी फैलाता रोगचाळाए भरडो लीधो छे। लेबोरेटरी सिविल हॉस्पिटलना ओपीडीमांथी मोकलाती विविध बीमारीना केसनी विगत अने आरोग्य केन्द्रमां आवता केस परथी सरेराश रोजना जेतपुर सरकारी हॉस्पिटलमां 300-400 लोको वायरल इन्फेक्शननो शिकार बनी रह्या छे। ज्यारे जेतपुरना ग्राम्य विस्तारोमां पण वायरसना भरडाने कारणे दवाखानाओमां कतारो लागी छे। सौथी वधु केस सर्दी, उधरस अने તાવના હોય છે। ઇન્ફ્લુએન્ઝા પ્રકારનો વાયરસ મિશ્ર ઋતુમાં ખૂબ જ ચેપી અને ઝડપથી પ્રસરી રહ્યો છે। ઠંડી અને ગરમી ભર્યા મિશ્ર વાતાવરણમાં इन्फ्लुएंजा प्रकारनो वायरस बमणा जोरे सक्रिय थयो छे। तेनी ताकत पण खूब झड़पथी प्रसरवानी छे। सर्दी, ताव, कड़तर थवी तेमज नाक सतत टपकतुं रहेवुं, पेट अने माथामां सतत दुखावो अथवा रोगचाळाना प्राथमिक लक्षणो देखाई रह्या छे। तहેવારો पूर्ण थया बाद दर्दीओनी संख्यामां पण अचूक वधारो थई शकशे। आरोग्य अधिकारीओए अपील करी छे के लोको स्वेच्छाए जागृतता दाखवे, रोगचाळाने अटकावे तेमज शक्य होय त्यां सुधी तहેવારો निमित्ते બહાર હરવા ફરવા ના કારણે રોગચાળો વધુ ફેલાવાની દહેશત રહી શકે માટે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। વધુમાં કોરોનાથી બચવા માટે રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે વેગવંતી બનાવવામાં આવી છે। ત્યારે જેતપુરના 11 જેટલા ગામોએ સંપૂર્ણપણે વેક્સિન મુકાવી કોરોના મુક્ત ગામો બન્યા છે। અત્યારે ટૂંકમાં મિક્સ સિઝન ચાલે છે, જનરલી થોડું વરસાદનું સિઝન છે, ગરમીનું સિઝન છે, આ બધું વાતાવરણ મિક્સ થાય છે, એના કારણે તાવ શરદીના કેસોમાં જનરલી વધારો દેખાયેલો છે। અને આપણે તાવ શરદીના કેસો આવે છે એટલે આપણે જસ હમણાં મહામારીમાંથી જે પસાર થઈ રહ્યા છીએ કોરોનાના, એટલે કોરોના રિલેટેડ બધા જે સેમ્પલ્સ હોય છે આરટીપીસીઆર સેમ્પલ, એ બી અત્યારે બધી ફેસિલિટીમાંથી વ્યવસ્થિત પ્રમાણમાં લેવામાં આવે છે। દરરોજના અરાઉન્ડ જેતપુર તાલુકાના 250 જેટલા સેમ્પલ આરટીપીસીઆરના લેવામાં આવે છે અને ટચવુડ અત્યાર સુધી મોટાભાગના સેમ્પલ ઓલમોસ્ટ નેગેટિવ આપણા આવ્યા છે। પણ કન્ડિશન અત્યારે એવી છે કે કેસીસ ધારો કે તાવ શરદી ઉધરસના દેખાય છે, કોરોનામાં બી સિમિલર સિમ્ટમ્સ હોય તો બેટર છે કે બંનેના પ્રિવેન્શન માટે માસ્ક યુઝ કરો, સેનિટાઇઝેશન કરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો। આ જે આપણી SMS મેથડ છે એ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે જે કોરોનામાં પ્રિવેન્શન આપતી, એ જ રીતે આ વાયરલ અન્ય બીમારી છે એમાં પણ પ્રિવેન્ટિવ આપણે નીવડી શકે। અંદાજે હમણાં લાસ્ટ ઓગસ્ટ મહિનાની આપણે વાત કરીએ તો રોજના 350-400 નવા કેસ અને 100-125 જૂના કેસ, એટલે એવરેજ ઓપીડી 450-450ની અમારે રહે છે। અને દર્દીઓ બધા પ્રકારના આવતા હોય છે પણ એમાં શરદી બેન કોરોનાના કારણે જે આ ઇન્ફેક્શન અત્યારે વધી રહ્યા છે તેમાં સાવચેતીના પગલે શું ધ્યાન રાખવું જોઈએ? હા, અત્યારે કોરોના અને અન્ય વાયરસજન્ય જે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તેની સામે આપણે આપણી જૂની ને જાણીતી કોરોના કાળથી આપણે પોલિસી જે અપનાવેલી છે SMS, સેનિટાઇઝેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ, આ ત્રણ ખૂબ જ જરૂરી છે। લોકોએ બિનજરૂરી ઘરમાંથી બહાર ન નીકળવું, બહાર ગયા પછી ખોટા ટોળા વળવા, સોશિયલ ડિસ્ટન્સ ન રાખવું, નિયમનો ભંગ કરવો એવું ના કરવું, જરૂર કરતાં જાજા માણસોને કોઈ પણ પ્રસંગોએ કે કોઈ પણ ધાર્મિક પ્રસંગોએ ભેગા કરીએ તો એ વખતે સોશિયલ ડિસ્ટન્સ ના જળવાય તો ઇન્ફેક્શન ફેલાવાનો ચાન્સ રહે। હરેશ ભાલિયા, D9 ન્યૂઝ, જેતપુર।